નમસ્કાર મિત્રો હું કૈલાશકુમાર ફરી એકવાર આપ સૌનું મારું બનાસ યુટ્યુબ પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ગઈકાલે આપણે વિજ્ઞાન ક્ષેત્રે અમુક પ્રશ્ન જોઈ ગયા આજના વિડીયોમાં આપણે વિટામિનના રાસાયણિક નામ અને તેના ઉણપથી જે રોગો થાય છે તેના વિશે જાણીશું તો દોસ્તો ગઈકાલે જો વિડીયો મેં એક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિષયનો એક મેળ્યો તો જેની અંદર મેં બતાવ્યું હતું કે ગઈકાલનો જે વિડિયો તો એની અંદર મેં મહત્ત્વના શોધ અને શોધકો વિશે માહિતી આપી હતી તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વિટામિનના રાસાયણિક નામ અને તેની ઉણપથી થતા રોગો વિશે જાણીશું જો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં દોસ્તો વિટામિન એ વિશે જાણીએ તો વિટામિન એનું રાસાયણિક નામ છે રેટિનોલ અને તેની ઉણપથી રતો રતોપણું આવે છે વિટામિન એની ઉણપથી રતોંધણાપણું આવે છે તો દોસ્તો બીજા નંબર છે વિટામિન બી વન કે જેનું રાસાયણિક નામ છે થાયામિન અને તેની ઉણપથી રોગ થાય છે બેરીબેરી બરાબર મિત્રો વિટામિન બીની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે બેરીબેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે તો બી વન યાદ રાખજો પછી જોઈએ આગળ વિટામિન બી ટુ તો વિટામિન બી ટુનું રાસાયણિક નામ છે રિબોફ્લેવિન અને તેની ઉણપથી ચામડી તથા જીભનું ત્રડાઉ એવા રોગો થાય છે ચામડી અને જીભને લગતા વિટામિન બી ટુની ઉણપથી તેનું રાસાયણિક નામ આપણે જોઈ ગયા એમ રીબો ફ્લેવિન છે આપણે જોઈએ તો વિટામિન બી સિક્સ પાયરીડોક્સિન વિટામિન બી સિક્સ પાયરીડોક્સિન એનું રાસાયણિક નામ છે એના પછી તેની ઉણપથી રોગ થતાં જોઈએ તો પાંડુરોગ અને ચામડીના રોગો એમ બંને આવે છે વિટામિન બી સિક્સ જેનું નામ છે પાયરીડોક્સિન રાસાયણિક નામ અને એની ઉણપથી થતા રોગોમાં જોઈએ તો પાંડુ રોગ અને ચામડીના રોગો આગળ જોઈએ તો મિત્રો વિટામિન બી સેવન છે જેનું રાસાયણિક નામ છે બાયોટીન અને તેની ઉણપથી લકવો થાય છે વિટામિન બી સેવન વિટામિન બી નાઇન જોઈએ તો એનું રાસાયણિક નામ છે ફોલિક એસિડ વિટામિન બી નાઇન એનેમિયા અને અતિસર વિટામિન બી નાઇનની ઉણપથી એનેમિયા અને અતિશા જેવા રોગો થાય છે જેનું રાસાયણિક નામ છે ફોલિક એસિડ વિટામિન બી ટ્વેલ્વ તો જેનું રાસાયણિક નામ છે વિટામિન બી ટ્વેલ્વનું સાઇનોકોબાલામિન સાયનોકોબાલામિન જે રાસાયણિક નામ છે અને તેની ઉણપથી થતા રોગોમાં જોઈએ તો એનેમિયા ખેંચ કમળો વગેરે રોગ થાય છે વિટામિન બી ટ્વેલ્વથી પછી આગળ દોસ્તો જોઈએ તો વિટામિન સી છે તો વિટામિન સીનું રાસાયણિક નામ જોઈએ તો એસ્કોર્બીક એસિડ છે યસ્કોર્બિક એસિડ વિટામિન સી કે જેની ઉણપથી સ્કરવી અને અવાળો વગેરે રોગો થાય છે સ્કરવી આગળ જોઈએ તો વિટામિન ડી કે જેનું રાસાયણિક નામ છે કેલ્શિફેરોલ કેલ્શિફેરોલ વિટામિન ડી તો જેની ઉણપથી સુકતાન વગેરે જેવા રોગ થાય છે સુકતાન કેલ્શિફેરોલ જે વિટામિન ડીનું રાસાયણિક નામ છે પછી આગળ જોઈએ તો વિટામિન ઈ છે તો ટોકો ફેરોલ વિટામિન ઈનું રાસાયણિક નામ છે ટોકો ફેરોલ તેની ઉણપથી થતા રોગોમાં જોઈએ તો પ્રજનન ક્ષમતાની ઉણપ વગેરે જેવા રોગો થાય છે આગળ જોઈએ તો મિત્રો વિટામિન કે છે વિટામિન કેની ઉણપ વિટામિન કેનું રાસાયણિક નામ જોઈએ તો ફાઈલોક્યુ છે અને તેની ઉણપથી થતા રોગોનું જોઈએ તો રક્તના ગંઠાઉ હિમોફિલિયા જેને કહેવામાં આવે છે રક્તનો ગંઠાવ જે રોગ થાય છે વિટામિન કે ની ઉણપથી અને તેનું રાસાયણિક નામ છે ફાઈલોક્યુ નોન તો દોસ્તો આ મત આ વિટામિન અને તેની ઉણપથી થતા રોગો વિશે માહિતી જો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરી લેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ જોડે પણ શેર કરવા કરજો દોસ્તો આવા પ્રશ્નો અમુક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે તો આ રાસાયણિક નામોને તો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો